હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે સારું હશે ફ્રેન્ડ્સ આજે આપણે આ બેગ બનાવવાના છીએ તમે જોશો કે અમે સરસ મજાની બેગ બનાવી છે તો તમને પણ જો આ બેગ બનાવવાની ઈચ્છા થઈ હોય તો વિડીયો પૂરો જોજો સ્કીપ બિલકુલ ન કરતા અને પૂરો વિડિયો જોવાનો છે કારણ કે સ્કીપ કરશો તો તમને કાંઈ ખબર પડશે નહીં તો સૌથી પહેલાં મેં કાપડ લીધું છે હવે આ જે કાપડ છે એની મેં જે લંબાઈ છે તે લગભગ વીસ રાખી છે અને ઊભી લંબાઈ છે તે મેં બાર રાખી છે હવે ફ્રેન્ડ્સ આમાં એવું છે કે તમે તમારે અકોર્ડિંગ રાખી શકો છો યા કે તમારે જે માપ છે એ તમારી અકોર્ડિંગ રાખી શકો છો તમને ફક્ત એક નમૂના પૂરતી હું તમને આ થેલી બનાવીને બતાવું છું હવે બે આ રીતે મેં એક્સ્ટ્રા કાપડ લીધા છે એની જે લંબાઈ છે તે છે દસ અને પહોળાઈ છે ચાર મીટર હવે આ રીતે ચાર મીટર સોરી ચાર ઇંચની રાખી છે અને હવે જે આ પટિયું કરવાના છે એ પણ મેં દસની રાખી છે દસને દસ વીસની રાખી છે અને પહોળાઈ છે એ ચારની રાખી ત્રણની રાખી છે હવે શું કરવાની આપણે જે પટ્ટો બનાવવાનો છે તો બંને છેડા આ રીતે તમારે વાળી નાખવાના છે વાળી અને અહીંથી તમારે ધારી સિલાઈ મારવાની છે જો તમને ન ફાવે તો તમારે શું કરવાનું કે આ રીતે એક સાઈડ રહે ને તમારે મારું કાપડ કડક છે એટલે નથી થતું એટલે મેં શું કર્યું છે એક સાઈડ મેં સિલાઈ મારી દીધી છે અને બીજી સાઈડ આ રીતે આપણે ધારી સિલાઈ મારી દેવાની છે જુઓ આ રીતે તમારે ધારી સિલાઈ મારી દેવાની છે પૂરેપૂરું મારી દેવાની છે અને પછી શું કરવાનું છે બીજી સાઈજ બીજી સાઈડ જે છે ત્યાં પણ આ રીતે ધારી સિલાઈ મારી દેવાની છે એ આ છે ને એ ઓપ્શનલ છે તમારે કરવી હોય તો કરી શકો નહીંતર ચાલે હવે શું કરવાનું છે કે આપણે જે થેલી બનાવી છે તો નીચેથી આપણે સેજ ગોળાઈ આપવાની છે તો મેં દોઢનો ગાળો રાખ્યો છે અને ત્યાં સેજ મેં નિશાન કરી નાખ્યું છે હવે આપણે એને ગોળાઈ આપવાની કોશિશ કરશું તમે ગોળાઈ ન આપો અને તમારે ચોરસ કર્યું હોય તો પણ ચાલે છે એટલે કે તમારે જેવો આકાર કાપો એચેથી એ રીતે તમે આકાર આપી શકો છો એટલે ગોળાઈ આ રીતે કરી નાખવાની તમારે હવે દોઢનો રાખવો હોય તો દોઢનો નહીં તો બેનો રાખવો હોય તો બેનો પણ રાખી શકો છો એટલે કે તમારે જેટલું ગોળાઈ તમારે દેવી હોય એ પ્રમાણે હવે મેં એક સાઈડ ગોળાઈ આપી દીધી છે બંને કાપડની હવે શું કરવાનું છે કે મેં આ જે આપણે બીજું કાપડ લીધું હતું તેની ઉપર આ રીતે જે એલાસ્ટિક છે તે મેં લીધું છે હવે ફ્રેન્ડ આ પ્લાસ્ટિકનું કાપડ છે તેને મેં કવર સિલાઈ તરીકે લીધું છે એને કે અસ્તર તરીકે લીધું છે અને એને આપણે કવર કરી નાખવાનું છે આ રીતે અને હવે અહીંયા આપણે ધારી સિલાઈ મારી દેવાની છે તમારી પાસે જે પણ એક્સ્ટ્રા કાપડ હોય એનીથી તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો મેં જેનો ઉપયોગ કર્યો છે એ પ્લાસ્ટિકની થેલી જે આવે છે તેનો ઉપયોગ કર્યો છે એટલે કે એ થેલી તૂટે પણ નહીં અને સારી રહી અને આપણી પાસે એક્સ્ટ્રા બીજું કાપડ જો ન હોય તો આ રીતે પણ કરી શકો છો હવે શું કરવાનું છે જે કાપડ વધ્યું છે તેની ઉપર તમારે આ રીતે ચપટા લેવાના છે જો મેં જે રીતે ચપટા લીધા છે એ રીતે તમારે ચપટા લેવાના છે જુઓ એક બાજુ હવળા લેવાના અને એક બાજુ ઊંધા લેવાના છે તો મેં લગભગ મોટા મોટા જો તમે લેવો તો બે જ લેવાના છે અને મેં નાના નાના લીધા છે એટલે ત્રણ લીધા છે તમારે જો મોટા લેવા હોય તો તમે મોટા પણ લઈ શકો છો પણ મેં થોડીક ફિનિશિંગ માટે અને થોડુંક સારું દેખાવા માટે નાના નાના તણ લીધા છે બાકી તમે જો બે લેવો કે ત્રણ લ્યો એ તમારી પર આધાર છે એને કે તમારે જે થેલી કઈ રીતની કરવી છે વધારે ઘેરવાળી કરવી હોય તો અહીંયા થોડા ચપટા વધારે પણ તમે લઈ શકો છો હવે મેં એક સાઈડ ચપટા લઈ લીધા છે અને પછી હવે એની ઉપર આપણે ધારી સિલાઈ મારી દેવાની છે ફ્રેન્ડ્સ મેં અહીંયા દેખાયું નથી પણ એની નીચે જે આપણે એક્સ્ટ્રા કાપડ વધે છે અહીંયા પણ તમે સિલાઈ મારી દેજો એનીથી શું થાય છે કે તમારું કાપડ સારું લેવા લાગે છે અને ફિનિશિંગ સારું દેખાય છે જો બંને સાઈડ મેં સિલાઈ મારી દીધી છે હવે અઢીનો ગાળો રાખી અને જે આપણે હતા પટ્ટા એ પટ્ટા આપણે જોઈન્ટ કરી નાખશું બંને સાઈડ આ રીતે જો આ રીતે તમારે બંને સાઈડ જોઈન્ટ કરી નાખવાના છે જો બસ સરસ રીતે અને પછી આપણે આગળ પાછળની સિલાઈ મારી દેવાની છે આ સિલાઈ મારવાથી શું થાય કાપડ એકદમ સિક્યોર થઈ જાય છે ત્યાંથી તૂટતું નથી તો શાકભાજીની થેલી બનાવવામાં તો એકદમ સહેલી છે અને ફ્રેન્ડ્સ તમે વેચશો ને તો પણ પચાસ રૂપિયામાં આસાનીથી આ થેલી વેચાઈ જાય છે એકદમ શોપિંગ બેગ જેવી લાગે છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે જ્યારે આ થેલી મેં બનાવી તો પણ બધા રાજી થઈ ગયા એટલી સરસ થેલી છે અને ફ્રેન્ડ તમને સાચું નહીં લાગે પણ દસ ઓર્ડર તો એમના મળી ગયા થેલી બનાવવાના ખાલી થેલી જોઈને જ બધા કસ્ટમર આજે થઈ ગયા હતા તો પછી હવે આ ચારે સાઈડ હું આની સિલાઈ કરી નાખું છું હવે ફ્રેન્ડ્સ આ જે સિલાઈ મારું છું એ તમને એક જ સિલાઈ મારીને બતાવું છું એટલે કે આપણો સમય બચે એટલા માટે અને તમારે જ્યારે સિલાઈ મારો તો ડબલ સિલાઈ મારવાની ફરજિયાત ડબલ સિલાઈ મારવાની કોઈ પણ કાપડ તમે જ્યારે સીવો તો ડબલ સિલાઈ મારશો તો તેની આવડતા વધી જશે અને પ્લસ એ કાપડ તૂટશે નહીં તો આ રીતે મેં ગોળાઈમાં સિલાઈ મારી દીધી છે જો બસ આ રીતે સિલાઈ મારી દેવાની ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને હા વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને રિલેટેડ કંઈ કમેન્ટ કરી હોય તો કમેન્ટ જરૂર કરી શકો છો નહીં તો ગુડ યા નાઇસ તો જરૂર કરજો જો મારા સબસ્ક્રાઈબર હોય મારું સારું ઈચ્છતા હોય તો એટલું તો તમે મારા માટે કરશો જ તે હવે ફ્રેન્ડ્સ મેં આ ચારે સાઈડ સિલાઈ મારી દીધી છે અને હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે આપણે જે ઘોડાઈ લીધી છે ને અહીંયા તમારે કાપા મારવાના છે જે આપણે જેટલી જગ્યાએ આપણે ઘોડાઈ લીધી અહીંયા ફરજીયાત કાપવા મારો જેનાથી જ્યારે આપણે એને પલટાવીને તો એ સરસ ફિનિશિંગ લાગે જો થેલી એકદમ મારી રેડી થઈ ગઈ છે દસ જ મિનિટનું કામ છે અને પચાસ રૂપિયા તમારા ખીચ્ચામાં આવી જશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો હજી એકવાર કેવું શું સારું લાગ્યો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો અત્યારની માટે બાય બાય